दरियालाल, लेखक गुणवंत राय आचार्य, चैप्टर 4, खाली हाथे। एकाएक एणे मोटा किकियाटा सांभळ्या। एणे चमकीने ऊँचू जोयू। शियाळवाना मोटा भाई समा आफ्रिकाना हियेनाना टोळा वळ्या हता ने गेंडाना झूनूनी मस्तीमांथी खोराक शोधता शोधता काळो किकियाटो बोलावता हता। रामजीभाईए निशासो मूक्यो। अरे रे, आ बिचाराओना अवशेष पण हायेना खाई जशे। એક હાયેનાને એક ખોપરી હાથ આવી, એને દેડવવા લાગ્યો ને બીજા એની પાછળ કિકિયાટા કરતા દોડ્યા। રામજીભાઈએ હોઠ પીસ્યા, પોઈન્ટ પર પડેલી બંદૂક ઉઠાવી, ખોપરી દેડવી દેડવીને અંદરથી મગજ કાઢવા મથતા હાયેના ઉપર એણે નિશાન લીધું। ભડાકો થયો, હાયેના ઉછળીને નીચે પડ્યું ને બીજા જીવ લઈને ભાગ્યા। હાયેના તો ન ધણિયાતા ખોરાકનું શોખીન, ખોરાક સાથે જરા જોખમ ભાળે તો એ દૂર ભાગે। ફરે બી મતલબના મેલા હાયેના ઉછળી પગમાં ભરાવી કાન સરવા કરી ભાગ્યા। રામજીભાઈએ બંદૂક નીચે મૂકી, આટલા વરસ અહીં રહ્યો, એણે નિશ્વાસ મૂક્યો, પણ લોકોના રીતરિવાજ ન જાણ્યા, એના છેલ્લા સંસ્કાર કેમ થતા હશે? રામજીભા જાણે સ્મૃતિપટ ખોળી વળ્યો, માથું ધૂણાવીને થોડીવાર રહીને મનમાં બોલ્યો, કોઈ ખબર નથી, ક્યાંયથી સાંભળ્યુંય નથી, કાંઈ નહીં, આપણા સંસ્કાર તો કરું। દૂર દૂર ઝાડીમાં સંતાતા ફરતા હાયેનાના ટોળા ઉપર નજર નાખી રાખીને રામજીભાઈએ વનરાઈમાંથી ઈંધણ એકઠા કરવા માંડ્યા। નજીકમાં જ એક વાબારું પડ્યું હતું એટલે નાના મોટા ઈંધણ એકઠા કરતા એને ઝાઝી વાર ન લાગી। ખભે બંદૂક રાખીને, ઘોડો ચડાવેલો રાખીને હાયેનાના ટોળા ઉપર એક આંખ માંડીને બીજા હાથે ને બીજી આંખે વેરણ છેરણ થયેલા માંસના ટુકડા ને હાડકાના કકડા એકઠા કર્યા। એણે લોહી અને માંસના ઢગની આસપાસ ચિતા ગોઠવી, આગ રવરવતી હોય એમ એ ઢગ રવરવતો હતો। રામજીભાને પોતે આદરેલા કામથી કમકમા આવતા હતા, પણ કાળજું કઠણ કરીને એ કામ કરીએ જતો હતો। રામજીભા એકાએક ચમકી ગયો, શું ઢગ સળગ્યો હતો? ધ્યાનથી એણે આંખ અને કાંડ માંડ્યા, ઘરે જ કંઈ નિશાસા જેવું સંભળાયું કે ખાલી ભ્રમણા? શું આમાંથી કોઈ જીવતું હોવાનો સંભવ છે? રામજીભાઈએ ઢગ ખંખોળવા માંડ્યો। લોહી અને માંસ ઉથામતા એને દિલમાં ધડક આવી જતી હતી, પરંતુ એમ છતાં એણે ઉથામવાનું ચાલુ રાખ્યું। અંદરથી લોખંડના ટુકડા ને સાંકળના આંકોડા નીકળતા હતા। રામજીભાઈએ એ બાજુમાં તારવવા માંડ્યા, છેક જમીન સરસોએ આવી ચૂક્યો, એના હાથ જમીનને ઘસી રહ્યા ને રામજીભાને રામના રખવાળાનો એક અજબ પરચો નજરે દેખાયો। જે જગ્યાએ ગુલામોની સાંકળ આમતેમ ખેંચાઈ તણાઈને ઢગલો થઈ પડી હતી, એ સ્થળે એક નાનો ખાડો જમીનમાં હતો। તે ખાડામાં એક ગુલામ પડ્યો હતો ને બીજા એના માથે પડ્યા હતા। નાના ખાડાની બે બાજુની કિનારીએ ખાડામાં પડેલા ગુલામોમાંના એકને ગેંડાના ઉત્પાતથી ઉગારી લીધો હતો, જ્યારે 19ના કલેવર રોટલાની કણકની જેમ ગુંદાયા છૂંદાયા હતા, ત્યારે આ 20મો માણસ ભયથી કેવળ બેભાન પડ્યો હતો। એને વાગ્યું હતું, ગેંડાનું દંતશૂળ વીંતું વીંતું એને પણ ખોતરી તો ગયું હતું, બે ચાર સ્થળેથી માંસ ને ચામડી પણ ઉતરડાયા હતા, એ બધું છતાં આ માણસ જીવતો તો હતો, બેભાન હતો, પણ એનો શ્વાસ ચાલતો હતો। રામજીભાઈએ એને લોહી ખાડામાંથી જુદો તારવ્યો, ચિતાની આસપાસનું સૂકું ઘાસ કાપી નાખીને પછી ચિતા જલાવી ને 19એના અગ્નિસંસ્કાર કરીને રામજીભા 20મા અવશેષના દેહ સંસ્કાર વિચારતો બેઠો। એણે એ બેભાન માનવીના મુખ ઉપર પાણી છાંટ્યું, એના સૂકા કંઠમાં પાણી રેડ્યું, એના જખમો ધોયા અને એના ઉપર ઝાડના પાંદડા બાંધીને પોતાની પછડીના ચીરાના પાટા બાંધ્યા અને પછી પોતાના બે ગોઠણો ઉપર માથું નાખીને રામજીભા એની પાસે બેઠો। પોતે ખાધું હતું? ક્યારે ખાધું હતું? રામજીભાને મનમાં કંટાળો ઉપજ્યો, પેટને ભાડું આપવાની ક્ષુદ્ર વાતનો અત્યારે વિચાર સરખો પણ કેમ આવે? આ બિચારાનું શું કરવું? એના ગામથી, એના સ્વજનોથી, એની કોમથી એ તો ઘણો દૂર હતો। બેભાન માણસ જાગ્યો, ભયથી ફાટેલી એની આંખો ચોમેર ફરી વળી રામજીભા ઉપર ઠરી, પણ ગેંડા જેટલા જ એને મન ભયંકર એવા માનવી પાસેથી કમકમાટી ખાઈને પાછી વળી। એ માણસની આંખો પહોળી ને વધારે પહોળી થતી ગઈ, એનો ચહેરો તંગ ને વધારે તંગ બનતો ગયો, એના અંગે અંગમાં કંપારી આવવા માંડી। ગુલામે લમણે હાથ મૂક્યા, એના લમણામાં જાણે હજાર ધમણ ગાજવા માંડી। એક ક્ષણ ભૂત વળગ્યું હોય એમ એ ધૂણી ઉઠ્યો ને બીજી ક્ષણે એ ખડખડાટ હસતો કૂદીને ઊભો થયો। એના મગજમાં કંઈક તૂટ્યું,
ગુલામની આંખ ક્ષણમાં ફરી ગઈ. ક્ષણમાં એના મુખની રેખાઓ કાળા પથ્થર જેવી બની ગઈ. એણે ગેંડાના જેવી સિસોટી મારી. શરીર ઉપરના જખમો બિલકુલ દર્દ ન કરતા હોય એમ એ ગેંડાની દોડનું અનુકરણ કરતો નાચવા લાગ્યો, અને પછી હુહુકાર કરતો એ વનરાયમાં ભાગી છૂટ્યો. ક્યાંય સુધી એની દોડનો ખડખડાટ સંભળાયો, ક્યાંય સુધી એના પ્રચંડ અઠાસ્યના ને એની તીણી સિસોટીના અવાજ સંભળાયા. નીચું માથું નમાવીને રામજીબા આ બધો વખત બેઠો રહ્યો. એ ચૂપ જ રહ્યો. એને કંઈ બોલવા જેવું નહોતું. એ નિષ્ક્રિય રહ્યો. એને કંઈ કરવા જેવું એ ન હતું. 20મા અવશેષ માટે એ હવે કંઈ જ કરી શકે એમ ન હતો. બગડેલી બાજી સુધારવાનો એક પણ દોર એના હાથમાં નહોતો, કેમ કે બચી ગયેલો એકમાત્ર ગુલામ ગાંડો બની ગયો હતો. ગાંડા માણસના ખડખડાટ હવે શમ્યા હતા. ચિતા હજી ભડભડાટ બળતી હતી. ઉઘાડા ચોકની લીલી રાંગમાં હજી હેયાનાના ટોળા કિકિયારી કરી રહ્યા હતા. રામજીભાઈએ આ ભૂમિને છેલ્લી વાર જોઈ લીધી, અને પછી અપાર થાક લાગ્યો હોય એ રીતે પોતાની બંદૂક લીધી અને આગળ ચાલવા માંડ્યું. વનફળ આરોગતો, વનફળ પીતો ને વનવૃક્ષની ડાળીમાં રાતના વાસા કરતો કરતો રામજીભા 8-10 દિવસે જંગબાર પહોંચ્યો. એનો ચહેરો ફિક્કો થઈ ગયો હતો. એનું હાડ ગળી ગયું હતું. એના વાળ ખરવા માંડ્યા હતા. એના પગમાંથી જાણે જોર ઓસરી ગયું હતું. એના હાથને જાણે કંપવા લાગ્યો હતો. કંઠાળના વસાહતીઓએ એને જોયો. પહેલાં તો પારખ્યોય નહીં. પારખ્યો ત્યારે એમના અચરજને અને એમની સહાનુભૂતિને કમી ના રહી. એમને રામજીભા મોતની ખીણમાંથી પાછો ફરેલો લાગ્યો. વૈતરણીએ જાણે એના મડા જેવા દેહના ભાર પણ ઝીલવાની ના પાડી. વસાહતમાં આજ 5 દિવસથી સમાચાર ફરી વળ્યા હતા કે રામજીભાને એક વિફરેલા વકરેલા ગેંડાએ મારી છૂંદી નાખ્યો છે. મુઠ્ઠીમાં જીવ ને પગમાં શ્વાસ લઈને ભાગી છૂટેલા ચોકિયા તો આ ભયાનક સમાચાર લાવ્યા હતા. ભા 20 ગુલામોને સાંકળે જડીને લાવતો હતો. માર્ગમાં ગેંડો મળ્યો. અમે ભાગી છૂટ્યા. રામજીભા ત્યાં રહી ગયા. જંગબારના દરવાજામાં રામજીભા દાખલ થયો ને 50 માણસ એની આસપાસ નવા ભાવથી વીંટળાઈ વળ્યું. ગેંડાના હુમલામાંથી રામજીભા આરપાર નીકળ્યા. વાહ વીર વાહ! જો કોઈ નીકળે તો એ જ નીકળે ને. એની છાતી વજ્જર જેવી છે, વજ્જર. હાલો રામજીભા, હાલો. લધાબા પાસે સીધા હાલો. લધાબા બહુ ચિંતા કરતા હતા, ને આજ તમારા બાપાને કાગળ લખવાના હતા, ને લોકોનું ટોળું પ્રવાસીના જીવતા પાછા ફરવાના નિર્ભેળ વિસ્મયમાં એનો થાક વિસારીને લધાબાના મુકામ તરફ ઉપડ્યું. ચેપ્ટર 5. લધા દામજી ઠક્કર. ઇતિહાસ કહે છે કે વાસ્કોડી ગામાએ માડાગાસ્કરના ટાપુથી સીધા સફરી જહાજ હિંદ મહાસાગરમાં ઝુકાવીને હિંદનો કાંઠો શોધ્યો. લોકકથા કહે છે કે માડાગાસ્કરના ટાપુથી વાસ્કોડી ગામમાં થાકી ત્રાસીને પાછો ફરતો હતો, ત્યારે કાંજી માલમ નામના માંડવીના એક ખલાસીએ એને હિંદનો કાંઠો બતાવવાનું મૈત્રીભાવે સ્વીકાર્યું. લોકકથા તો આગળ પણ વધીને કહે છે કે પોતે માનેલા મિત્રોના કાલિકટમાંથી બુરા પરાક્રમો જોતા કાંજી માલમે આ ફિરંગીને કાલિકટમાંથી હાંકી કાઢ્યો હતો, અને પોતાની અવિચારી મૈત્રીમાં દેવી મંદિર ભ્રષ્ટ થયા તેના પ્રાયશ્ચિત તરીકે એણે જળ સમાધિ લીધી. ખલાસીઓ કહે છે કે આજ પણ હિંદ મહાસાગરમાં કાંજી માલમ અને એની સઢ સુકાન વગરની લાકડાની જળ સમાધિનું ભૂત થાય છે. એ તો જે હો તે હો, પરંતુ એટલું તો સાચું છે કે છેક 16મી સદીના ઉદયકાળથી આફ્રિકા તરફ ગુજરાત કાઠિયાવાડના વેપારીઓ ને ખલાસીઓ જતા થયા હતા, ને એમણે છૂટી છવાઈ કોઠીઓ નાખવા માંડી હતી. ઈસવીસન 1784થી ઈસવીસન 1805 વચ્ચેનો 20 વર્ષનો ગાળો કચ્છ કાઠિયાવાડ માટે ઘણો જ ખરાબ ગયો. મુગલાઈ ભાંગી ગઈ હતી ને નામશેષ જીવતી હતી. પેશ્વાઈ ભાંગી ગઈ હતી ને નામશેષ બની ગઈ હતી. આ બે હુકુમતના માત્ર દેખાવ પૂરતા સ્વરૂપ કંઈ કંઈ અવ્યવસ્થા અનિયમિતતા જગાવી રહ્યા હતા. કચ્છમાં રાજા પ્રજા સામસામે જુદ્ધે ચડ્યા હતા. કાઠિયાવાડમાં મરાઠાના લૂંટારૂ ધાડા વર્ષ પ્રતિવર્ષ તીડના ટોળાથી એ વધારે બુરી ખરાબી કરી જતા હતા. નાના મોટા દરબારો ભાંગી ગયેલી સાર્વભૌમ સત્તાની નિર્બળતાનો લાભ લઈને અંદર અંદર લડાઈઓ ખેલવામાં પ્રમત્ત બન્યા હતા. જૂનાગઢની જોરદાર હુકુમતનો જોરાવર દિવાન અમીરજી પડ્યો હતો, ને બંધ તૂટતા જેમ પાણી રેલાય એમ અમરજી પડતા મરાઠાના ટોળા, બહારવટિયાના ધાડા અને ચાંચિયાના કાફલાનો ઉત્પાદ વધી પડ્યો હતો. રાજાઓ આબરૂદાર પ્રજાજનોની વહુ દીકરીઓને ગઢમાં માંડ કરવા બોલાવતા,
દીવાનો વેપારીઓને લૂંટતા ને લૂંટાવાને ના પાડનાર વેપારીને જેલમાં પૂરતા. પ્રજાજનમાં વિશ્વાસ નહોતો રહ્યો, સલામતીની શ્રદ્ધા નહોતી રહી, કુલ મર્યાદાની રક્ષાની હામ નહોતી રહી. બુરા સ્વપ્નની જેમ કચ્છ, જૂનાગઢ, મુગલાઈ અને પેશવાએ એક સાથે ભાંગતા એક વારના જોરાવર ચાર ચાર રાજતંત્રોએ સર્વ પ્રકારના સ્વચ્છંદ, સર્વ પ્રકારના અનિષ્ટ, સર્વ પ્રકારની લૂંટબાજીના રસ્તા ચારે છેડે મોકળા કર્યા હતા. વેપાર ભાંગ્યા, પ્રજા ભાંગી, મહાજનો ભાંગ્યા, ખેતી ભાંગી, સર્વ કંઈ આ 20 વર્ષના ભયાનક ઓથારના ગાળામાં ભાંગ્યું. ને સુલતાની આપત્તિ જાણે અધૂરી હોય એમ આસમાની આપત્તિઓ પણ સાથોસાથ ડમરું બજાવવા લાગી. ઈસવીસન 1790માં તીડ આવ્યા, એવા તીડ આવ્યા કે ધોળે દિવસે અંધકાર છવાયો. ઈસવીસન 1792-93માં કચ્છ અને હાલારમાં રોગચાળો ફાટી નીકળ્યો. ઈસવીસન 1797માં 53 ભયંકર દુષ્કાળ આવ્યો. આ ગાળામાં એટલે કે 19મી સદીના પરોઢમાં કચ્છ અને હાલારના સાહસિક વેપારીઓએ, સાહસિક જુવાનોએ, સાહસિક ખલાસીઓએ આફ્રિકામાં જઈ નવા વતનની જમાવટ કરવાની જાત્રાનો આરંભ કર્યો. સેંકડો વેપારીઓ, સેંકડો જુવાનો મથીને કે મરીને વસાહતી જાત્રા જુહારવાને એક એક પોટલું ને દોરી લોટો લઈ ચાલી નીકળ્યા. આ યાત્રિકોમાં ઠક્કરો મેવાડી થયા. ભાટિયા, લુહાણા અને ખોજા ત્રણેય ગુજરાત, કચ્છ અને હાલારમાં ઠક્કરના નામથી સંબોધાય. આ સાહસ સુરા ઠક્કરો દરિયાખેડ ખેડીને આફ્રિકાને હાલારના પરાનું ઉપનામ અપાવ્યું. ઠક્કર સંબોધન જાણે વસાહતી સાહસોનું પ્રતીક બન્યું. આ યાત્રાની પહેલ કરનારાઓ પૈકીના એક માંડવીના ભાટિયા વહાણવટી નામે જયરામ શિવજી હતા. જયરામ શિવજી ભાટિયા વહાણવટી, જેમણે પોતાની આખી વહાણવટ ઉપાડીને ઝંગબારમાં નાખી. હિન્દ મહાસાગરના આફ્રિકાના તરી વેપારના આ મુખદ્વારમાં જયરામ શિવજીએ ઝપટતી જમાવટ કરી. એમનો વહીવટ વધી ગયો, પથારો વધી ગયો, વહાણવટ ફેલાઈ ગઈ. એને કારણે પેઢીના તંત્રમાં કંઈક અવ્યવસ્થા આવી ને જયરામ શિવજીની પેઢી એટલે એ સમયનું હાલારી આફ્રિકા અથવા તો બૃહદ હાલાર. શેઠે નવા નવા મુનિમો બદલાવ્યા, પણ વ્યવસ્થા સુધારવાને બદલે બગડતી ચાલી. એ સમયે એમની આંખ પોતાને એક વહાણના એક જુવાન ભંડારી ઉપર પડી. આ જુવાન ખૂબ બબડતો હતો, ઘણી વાતોમાં ઘણા વાંધા કાઢતો હતો. નાતની પટલાઈના ઉમેદવાર જેટલી એ ધાંધલ કરતો હતો. કોઈને એ ગણકારતો ન હતો, કોઈની મરજાદ રાખતો ન હતો, ને ગમે તે માણસની ખોડો બહુ જ વિગતે વર્ણવતો. શેઠના પડખિયાઓ આ માણસને જ બધા રોગનું મૂળ ગણાવતા ને એને વતનમાં પાછો કાઢી મૂકવાનું સમજાવતા. એ લોકો કહેતા કે આ પ્રકારની બેમરજાદી ને બેફરમાનીને બેઈમાની બરાબર જ ગણવી જોઈએ ને બેઈમાનીને ઘટતી નસીહતને પાત્ર ઠરાવવી જોઈએ. શેઠે એક દિવસ આ માથા ફરેલા ને બબડતા જુવાનને પોતાની પાસે બોલાવ્યો. તમે ઘણું વધારે પડતું બોલો છો, શેઠે ઠપકો આપ્યો. હું ક્યાં ખોટું કહું છું, એ જુવાને જવાબ દીધો. બીજા સાંભળનારાના ભવા ખેંચાયા. આટલી બધી બેમરજાદ, તમે ખોટું નથી કહેતા એમ ને? હા, સાચી વાત કહેનાર એકાદ તો જોઈએ ને. સારું, તમે સાચી વાત કહી જ જાણો છો કે કરી પણ જાણો છો? શેઠે સવાલ પૂછ્યો. જુવાન પહેલી વાર વ્યગ્ર બન્યો, એને સમજાયું નહીં. એટલે? એટલે એમ કે આજથી, અત્યારની ઘડીથી હું આ પેઢીના મુનિમ તમને બનાવું છું. તમને 3 માસની મહેલત આપું છું. 3 માસમાં તમે મને સાચું કરી બતાવો, નહીંતર હું સમજીશ કે તમે કેવળ અવલચંડા અને વાતોડિયા છો ને હું તમને મારે ત્યાંથી કાઢી મૂકીશ. પણ શેઠજી જરા મારી જુવાના દરખાસ્તથી વિસ્મયમૂઢ બની ગયો. એની સદા જાગ્રત જીભ જાણે ગળામાં ખેંચાઈ ગઈ. તમે જાઓ, મારું બોલ્યું નહીં ફરે. ભૂલશો નહીં કે આજથી તમામ જવાબદારી તમારા માથે છે ને આજથી તમને 3 મહિનાની મહેતલ છે. પણ જરા, તમે વાતોડિયા છો કે કામડા? હું કામ તો કરું છું ને કરીશ. તો જાઓ. શેઠ ઊભા થઈ ગયા. આ જુવાન તે લદા દામજી ઠક્કર. લદાભાના ગયા પછી શેઠના કોઈ નિકટના જણે ટીકા કરી. આ એકને તમે ચડાવીને બીજા 1000ને ઉત્તેજન આપ્યું. શેઠ હસ્યા. ભાઈ, ગમે તેમ તોય એ મારો દીકરો થઈને અહીં આવ્યો છે. અહીં આવવાની મોટામાં મોટી નામોશી એને પાછો કાઢી મૂકવો તે. મારે 1000 દીકરા છે, પણ 1000ોમાંથી એકેયને કપાળે હું કલંકની મેષનો ચાંદલો કરું તો હું શેઠ શા કામનો ને એ નોકર શા મર્મનો? શેઠને હીરા પારખવું હતું.
ની હીરો કોઈ અસલ જાતનો છે એમ ઝપાટાબંધ કળાવવા માંડ્યું. માણસના કામના હિસાબ મંગાવવા માંડ્યા, વહાણના ભરત તપાસવા માંડ્યા, વહાણના ખર્ચ આકરાવવા માંડ્યા, કામની સોંપણીની સાથે મુદતની પણ આંકણી થવા માંડી. જ્યારે કેટલાકની ખર્ચી રોકાઈ ત્યારે જબરો કોલાહલ થયો. નવા મુનિમે જ્યારે ખુદ શેઠને પોતાને પણ કામની સોંપણી કરવા માંડી ને ત્યાંય મુદત આંકવા માંડી ત્યારે તો પેઢીનું વહાણ મોરો વંઢાર જાણે કંપી ઉઠ્યું. મોરો વંઢાર એટલે એક છેડાથી બીજા છેડા સુધી. જ્યારે ઝામેલામાંથી કંઈક માણસો બદલાયા ને નવા માણસો એમને સ્થાને મુકાયા ત્યારે પેઢીને જાણે ધરતીકંપનો આંચકો આવ્યો. 3 મહિનામાં તો પેઢીની રૂખ આખીએ બદલાઈ ગઈ. સુકાનના દાંડાને માંડવ્યું વહાણ જેમ જવાબ દે એમ પેઢીનું તંત્ર સુસ્થિર ને સુસંગત બની ગયું. માંડવ્યું વહાણ એટલે માંડવીમાં બનાવેલું વહાણ સુકાન માટે ખૂબ વખણાતું. મેઘગર્જનામાંથી જેમ વીજની ધાર ઝબકે એમ લદા દામજીના બડબડાટ ને ઉકળાટની ગર્જનામાંથી જયરામ શિવજીની પેઢીને વીજળીની ધાર જેવો કર્ણધાર મળી ગયો. 3 માસની મહેતલ પૂરી થઈ એટલે લદા દામજીને બદલે શેઠ પોતે વતનમાં ચાલી નીકળ્યા. જીવ્યા ત્યાં સુધી ફરીથી એમણે ઝંગબાર આવવાનું પણ ન રહ્યું. કોઈક દિવસ હિન્દ વસાહતની તવારીખ જરૂર લખાશે ને જે દિવસે એ તવારીખ લખાશે તે દિવસે એ તવારીખમાં જયરામ શિવજીની પેઢીનું અને પેઢીના વહીવટીદાર મુનિમ લદા દામજીનું નામ હીરાકણીના અક્ષરે લખાશે. નવા આવનારા જુવાનોને મદદગાર થવામાં આ પેઢીએ કદી સ્વાર્થ જોયો નથી. સાહસિક વેપારીઓને મદદગાર થવામાં એણે કદી હરીફાઈનો ખ્યાલ રાખ્યો નથી. કુછંદે ચડેલા જુવાનોને ઠેકાણે લાવવામાં આ પેઢીએ કદી ખર્ચની સામે જોયું નથી. અજાણ્યા ઓળખાણ વગરના પણ હિન્દુસ્તાન દેશના પાંજા વતનના માણસોને ચાંચિયા પકડીને બાન માગે ત્યારે માગી રકમ ચૂકવીને પણ સપડાયેલા દેશભાઈને છોડાવવામાં આ પેઢીએ કદીએ ચોપડા રાખ્યા નથી. જયરામ શિવજીની પેઢી એ કેવળ વેપારી પેઢી ન હતી, એ છોટું હાલાર હતું ને પેઢીને એવી આબરૂથી રૂઢી બનાવનાર હતો એનો વહીવટદાર લદા દામજી. શેઠ પોતે તો જંગબાર પાછા ગયા જ નહીં. લદાભા બધો કારભાર ચલાવતા. વતનનો વાવટો અન્નમ ઊંચો રાખવાના લદાભાના કામમાં સ્થળ ઉપર કોઈની દરમિયાનગીરી નહોતી. તેમ દૂર બેઠેલા શેઠે કદી એ વાંધો લીધો નથી એવી એ પેઢી હતી. એવો એ વહીવટદાર હતો. આ પેઢી ગુલામોનો પણ વેપાર કરતી. આજે શાપિત મનાયેલી આ નરી જંગલિયત ભરી પ્રથામાં આ પેઢી એના આદર્શને એના તંત્રને અને તંત્રધારીને જોતા કેમ સંડોવાય એ કોણ કહી શકે. જંગબારનું મૂળ નામ તો કાઝિમ્બે. પોર્ટુગીઝ તવારીખમાં જંગબારના સુલતાનને કાઝિમ્બેના રાજા તરીકે ઓળખાવ્યો છે ત્યારે એનું નામ જંગબાર કેમ પડ્યું? સંભવ છે હાલારી ખલાસીઓને વહાણવટીઓએ આ નામ આપ્યું હોય. પિતરી આફ્રિકાના વેપારના મુખ્ય દ્વાર તરીકે એને ઝુંગબાર તરીકે ઓળખાવતું હોય. ઝુંગ એટલે દરિયાની ખેડ કરતા વહાણ, એવા વહાણોની બારી એટલે ઝુંગબાર, ને ઝુંગબારમાંથી અભ્રંશ થઈને જંગબાર નામ બન્યું હોય. જંગબાર એ ગુલામીના વેપારનું મોટું નિકાસ મથક છે. છેક અમેરિકા ને જમૈકા, વેસ્ટ ઇન્ડિઝ ને ઇસ્ટ ઇન્ડિઝથી જંગબારના સોદાગરો આવતા ને ગુલામ લાદ્યા વહાણો અંકારી જતા. ગુલામોની નિકાસ ઉપરનો મૂંડકા વેરો એ જંગબારની સલ્તનતની આમદનીનું મુખ્ય સાધન. એટલે જંગબારના સુલતાને જ્યારે જયરામ શિવજીની પેઢીને માંડવીનો ઇજારો આપ્યો ત્યારે સહેજે પેઢીને ગુલામીના વેપાર તરફ આડકતરી રીતે ઘસડાવવું પડ્યું. જેઓ વ્યાપક બનેલા, ડંખ ખાઈ બેઠેલા, અનિષ્ટ તરફ આડકતરા ઘસડાયેલ છે તેઓને વહેલા મોડા સીધે સીધા સંડોવવાનું જ રહે છે. એ ન્યાયે આવી પેઢીને પણ આવા વેપારમાં ઉતરવું પડેલું. આ પેઢીએ ખાસ એક આહલેદુ ખાતું ખોલ્યું હતું. આપણી કથાકાળે રામજી પરાગજી એ ખાતાનો ખાસ તજવીજદાર હતો. આ લોખંડી છાતીવાળા જુવાનને જંગલમાં એક અકસ્માતમાં ખપી ગયેલો સાંભળીને લદાભાને ખૂબ અફસોસ થયો. ખોટ તરત ન પૂરાય એવો એ જાનદાર નોકર હતો. લદાભાએ જાતે ચોકિયાતોને બોલાવી પૂછપરછ કરી હતી. એ પૂછપરછને પરિણામે ચોકિયાતોની જેમ એમને પણ રામજીબાના બુરા ફેજ વિશે શંકા નહોતી. સાથરાના 4 દિવસ જવા દઈને એ સ્વહસ્તે રામજીબાના પિતાને પત્ર લખવાના હતા. 2 દિવસ પછી એક વહાણ જવાનું હતું. એમાં એ કાગળ ખંભાળિયા તરફ જવાનો હતો.